શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને વલસાડ જિલ્લા વહીવટીતંત્રના જનકલ્યાણના સહિયારા પ્રકલ્પ અટલ સેવા શટલનું ધરમપુર નગરપાલિકા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. અટલ સેવા શટલ એક આરોગ્ય રથ શટલ છે, જેમાં તબીબી ઉપકરણો સાથે એક પ્રશિક્ષિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સાથે સામાન્યપણે તેમજ ગંભીરપણે કુપોષિત માતા શિશુનું પરીક્ષણ કરવાના તમામ જરૂરી ઉપકરણોથી સજ્જ છે. આ સેવા માટે ધરમપુર તાલુકાના આશરે 700 આરોગ્ય કર્મચારીઓ, 350 આંગણવાડી કાર્યકરો અને 350 આશા કર્મચારીઓને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા તાલીમ અપાશે. 5 વર્ષથી ઓછી ઉંમરના કુપોષિત બાળકો, 18 વર્ષ સુધીના બાળકોના જન્મની ખામીઓ, વિલંબિત વિકાસ રોગો તેમજ કુપોષિત કિશોરીઓ અને ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી મહિલાઓનું પરીક્ષણ કરી પોષક આહાર, જરૂરી દવાઓ તથા સારવાર પૂરી પાડવી, ગંભીર સમસ્યા ધરાવતી ગર્ભવતી સ્ત્રીઓને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં તેમજ વધુ કુપોષણ ધરાવતા શિશુઓને શ્રીમદ રાજચંદ્ર ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટરમાં મોકલવામાં આવશે. શટલમાં એક મહેસૂલી તલાટી અને ગ્રામસેવક રહેશે, જે ગ્રામજનોને આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, કુપોષણ નિવારણ, કિશોરી યોજનાઓ, દિવ્યાંગ સહાય, સામાજિક સુરક્ષા, કૃષિ વિષયક સહિતની વિવિધ સરકારી યોજનાઓની જાણકારી અને ફોર્મ ભરવામાં મદદ કરશે. ધરમપુર તાલુકામાં મોટાભાગે આદિવાસી વસ્તી હોવાથી અહીં ગરીબ પરિવારોમાં નાના બાળકો અને માતાઓ કુપોષિત હાલતમાં વધુ જોવા મળે છે. આવા કુપોષિત લોકોને સુવિધા મળી રહેશે. રાજચંદ્ર આઉટરીચ પ્રોગ્રામ છે, જેમાં આખું જે બી અંતરિયાળ વિસ્તારમાં એટલે ધરમપુર કપરાડા ડાંગના કમ્પ્લીટ 200-18 વિસ્તારમાં અમે જે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને શ્રીમદ રાજચંદ્ર આઉટરીચના થ્રુ અમે સર્વ કરી રહ્યા છીએ, ત્યાં સેવા કાર્ય કરી રહ્યા છીએ. એમાં મારી 3 આઉટરીચ વેન, એની સાથેની એક ડેન્ટલ વેન, એની સાથેની એક કાર્ડિયક એમ્બ્યુલન્સ અને એક નિયોનેટલ આઈસીયુ, એટલે જસ્ટ જન્મેલા બાળકને જ્યારે હોસ્પિટલમાં જરૂર હોય એની માટેની વેન અમારી કાર્યરત છે. એની સાથે આ અટલ સેવા શટલ પણ અમે કુપોષિત માતાઓ અને નવજાત શિશુઓ, જે લોકોનું માલ ન્યુટ્રિશન હોય, એ લોકોનું બંધારણ બરાબર ના હોય, એ લોકોને આઈડેન્ટિફાય કરશે, ગામે ગામે જઈને ગવર્મેન્ટને હારોહાર અને એ લોકો સાથે જેને પણ જરૂરત હશે, કોઈ કોમ્પ્લિકેટેડ ડિલિવરી હશે કે કુપોષિત માતા હશે, એને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં બોલાવીને એમની સારવાર કરવામાં આવશે. અને શ્રીમદ અને જે કુપોષિત બાળકો હશે એ લોકોને શ્રીમદ રાજચંદ્ર ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન સેન્ટરમાં લાવી અને એમને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. સો આ અમને સ્ક્રીનિંગ કરવામાં હેલ્પ કરશે, ગામે ગામે જઈને એ લોકોને એજ્યુકેશન આપીને કે એ લોકોને જરૂર છે, લાવીને એ લોકોને કરશું. આનાથી મેટર્નલ મોર્ટાલિટી રેટ અને માતાનો જે મરણ રેટ અને શિશુનો જે મરણ રેટ છે એ ઓલરેડી ઓછો કરવામાં ઘણો આવ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ વન્ડરફુલી વર્ક કરી રહી છે. એની સાથે આ એક વધારે ઉપહાર ગ્રામીણ જનતાને મળશે અને એમાં અમને મદદ મળશે. હા, એટલે કુપોષણ જ્યારે બાળક એના એજના પ્રમાણે વેટ અને હાઇટમાં ઓછું હોય તો તે એ ટાઈમે આપણે એમને જો ટ્રીટ ના કરીએ તો એ ભવિષ્યમાં પણ વિકલાંગતા પામી શકે અને એને માટે એ જ લેવલ પર આપણે એને ત્યાંને ત્યાં પહોંચાડશું. અને જેને વધારે હોસ્પિટલાઇઝેશનની જરૂર હશે એને ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન સેન્ટર ધરમપુરમાં જે છે અમારું, એમાં લાવીને અમે ઘણી વખત 1 મહિના 2 મહિના 3 મહિના સુધી રાખીએ છીએ, એમને આપીએ છીએ અને જ્યારે નોર્મલ થાય ત્યારે જ બચ્ચુને પાછું જવામાં એકદમ સુગમતા રહેશે. આમ પણ અમારી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ સરકાર સાથે હાથમાં હાથ મેળાવીને એમની જે પણ બધી છે એ અમે કરી જ રહ્યા છીએ. અત્યારે અમારી બી આઉટરીચ સર્વિસીસ છે, એના થ્રુ અમે ગ્રામીણ જનતાને એજ્યુકેટ કરી રહ્યા છીએ કે એ લોકો કઈ કઈ સુવિધાઓ ગવર્મેન્ટ જ એ લોકોને ફ્રી આપી રહી છે. એટલે અમે અત્યાર સુધી બી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં બી અમે એ રીતે જ કરશું. અમને ખૂબ આનંદ છે કે ગુજરાત ગવર્મેન્ટ સાથે કામ કરવું બહુ સહેલાય છે, બિકોઝ એ લોકોને ઘણું ઘણું એક એક જણનું એ લોકો ધ્યાન રાખે છે. હેલ્થ અને એજ્યુકેશનમાં તો ખૂબ જ કાર્યરત છે. સાથે સાથે આજે ગીતા જયંતિ અને એ નિમિત્તે ધરમપુર અને કપરાડાના આદિજાતિ અંતરિયાળ વિસ્તારોમાં કોઈ પણ બાળક રસીકરણ 100% થાય, કોઈ પણ બાળક કુપોષિત ન રહે, કોઈ પણ બાળ મરણ ન થાય, કોઈ પણ માતા મરણ ન થાય, કોઈ પણ કિશોરી કુપોષિત ન રહે અને આરોગ્યની 100% સુવિધાઓ આ ગામડાના લોકોને ક્યાંક સુધી મળી રહે, એક શુભ સંકલ્પ સાથે, શુભ આશય સાથે શ્રીમદ રાજચંદ્ર મિશન અને કોટક મહેન્દ્ર બેંકના સંપૂર્ણ સહયોગ સાથે આજે આ અટલ સેવા શટલનો પ્રોજેક્ટ અમે ચાલુ કર્યો છે. જે રીતે સપ્ટેમ્બરમાં જિલ્લા વહીવટીતંત્રએ જનમન અભિયાન ઉપાડ્યું છે, એ જનમન અભિયાનમાં જે
શિવમ છે, સત્યમ શિવમ સુંદરમ, એ શિવમ એને કે જનકલ્યાણ. અને આ જનકલ્યાણના ભાગરૂપે જનકલ્યાણના અંતર્ગત આ જનજનની સેવામાં વહીવટીતંત્ર અને શ્રી ભદ્રાચંદ્ર આ મિશન સમર્પિત છે. એની આ સુશાસન માટે આ તંત્ર પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, એની આજે અમે પ્રતીતિ કરાવી રહ્યા છીએ. અને આ સમગ્ર પ્રોજેક્ટ ધરમપુર કપરાડાના આદિજાતિ ભાઈઓ અને બહેનોને અમે સમર્પિત કરીએ છીએ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી